મિત્રો, બીએમાં આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો તેની શરૂઆત કરી હતી, કે જેમાં આપણે જોયું હતું કે ભાઈ મૂડી એટલે શું અને ધંધાકીય મૂડી એટલે શું, બંને વચ્ચે શું છે ડિફરન્સ છે. કારણ કે નામાની દ્રષ્ટિએ જુઓ તો મૂડીનો અર્થ કેવો છે, મર્યાદિત, કે તેમાં ફક્ત રોકડ, માલ કે મિલકતને જ મૂડી ગણવામાં આવતું હતું. પરંતુ ધંધાકીય મૂડી તમે જો વાણિજ્ય બાબતમાં તમે મૂડીનો અર્થ સમજો તો હું ધંધાકીય મૂડી એટલે શું, તો કે ધંધામાં માલિકે જે પોતે રોકેલી રકમ છે આ ઉપરાંત તેણે અલગ અલગ જગ્યાએથી જે મૂડી ઉછીની લીધેલી છે આ તમામ મૂડીનો સમાવેશ ધંધાકીય મૂડીમાં થાય છે. આવો આપણે વિસ્તારથી તેનો અર્થ જોયો હતો. આપણે આ ચેપ્ટરમાં ધંધાકીય મૂડી કઈ જગ્યાએથી મેળવી શકાય, કઈ રીતે મેળવી શકાય તેના વિશે વાત કરીએ છીએ. તેના પ્રાપ્તિસ્થાનો ને એની વિશે આપણે વાત કરીએ છીએ, જેમાં સૌથી જે પહેલો પોઈન્ટ હતો કે માલિકીના ભંડોળો, કે ભાઈ ધંધાકીય મૂડી કઈ કઈ રીતે મેળવાય, તો કે સૌથી પહેલાં માલિકીના ભંડોળો. માલિકીના ભંડોળો કયા કઈ કહેવાય તે આપણે જોયું હતું. તેની પહેલાં આપણે એક પોઈન્ટ જોયો હતો, ભાઈ ધંધાકીય મૂડીની જરૂરિયાત શા માટે છે, તો આ પોઈન્ટ આપણે ભણ્યા છે ખાલી ફક્ત રિવિઝન માટે, કે ભાઈ જરૂરિયાત, તો કે ધંધાની સ્થાપના માટે. ધંધાની જો તમારે સ્થાપના કરવી હોય તો ઘણી બધી તમારે નોંધણી ફી, ઘણા બધા નિષ્ણાતોની મદદ લેવી પડે, દસ્તાવેજો તૈયાર કરવા પડે, પ્રમાણપત્ર મેળવવું પડે છે, તો આ બધા માટે જે ખર્ચ થાય છે તેના માટે ધંધાકીય મૂડીની જરૂરિયાત છે. બીજું, સ્થિર મિલકતોની ખરીદી માટે તમારે સ્થિર અને ચાલુ મિલકત બંને, અસ્થિર મિલકત કયો અથવા ચાલુ મિલકત બંનેની ખરીદી માટે તમારે કઈ મૂડીની જરૂરિયાત પડે છે, તો કે ધંધાકીય મૂડીની જરૂરિયાત પડે છે. જમીન હોય, મકાન હોય, યંત્ર હોય, તો આ બધી વસ્તુ માટે તમારે નાણાંની જરૂર પડે છે. ત્યાર પછી, તો કે ધંધાનું જો આધુનિકરણ કરવું હોય અને વિસ્તરણ કરવું હોય તો પણ તમારે ધંધાકીય મૂડીની જરૂરિયાત ઊભી થાય. અને છેલ્લે એક જરૂરિયાત જોઈ હતી કે આકસ્મિક જરૂરિયાત, ક્યારેક એવું થાય કામદારો હડતાલ પડે, કોઈ કુદરતી સંજોગ હોય અથવા કોઈ બીજી કોઈ રાજકીય ઘટના હોય, તેના કારણે તમારે જો ધંધામાં આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો ધંધાકીય મૂડી છે એમાં જરૂરી છે. તો આ બધા જે પોઈન્ટ છે તે છે ને હતા, તો કે ધંધાકીય મૂડીની જરૂરિયાતના. ત્યાર પછી આપણે જે પોઈન્ટ ભણ્યા હતા એની વાત કરીએ, કે ભાઈ સૌથી પહેલાં તો માલિકીના ભંડોળો, એમાં ત્રણ માલિકીના ભંડોળો છે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પૂર્ણ રોકાણ. તેમાંથી આપણે જે પહેલો પોઈન્ટ છે ઇક્વિટી શેર, તેના વિશે શરૂઆત કરી હતી અને તેની લાક્ષણિકતા, આ બંને વસ્તુ આપણે પૂરી કરી છે. કે ભાઈ ઇક્વિટી શેર એટલે શું, તો શેર એટલે શું એની વિશે આપણે વાત કરી હતી, કે ભાઈ કોઈપણ કંપની હોય તેની કુલ મૂડી છે તેને નાના નાના ભાગમાં વિભાજિત કરી દે છે, તો આ દરેક ભાગને શું કહેવાય છે, શેર. કે જ્યારે કોઈ કંપનીની સ્થાપના થાય ત્યારે તેની પાસે નાણાં હોતા નથી, તો શું કરે છે, તો કે જાહેર જનતાની પાસેથી શેર બહાર પાડીને નાણાં ઉછીના મેળવે છે. તેમાં અલગ અલગ પ્રકારના શેર હોય છે, જેમાં ઇક્વિટી શેર છે એ કેવા પ્રકારના શેર છે, તો તેની વિશે આપણે વાત કરી હતી કે ઇક્વિટી શેર કંપનીના સાચા માલિકો ગણાય છે, કે જેને કંપની હયાત છે ત્યાં સુધી નાણાં પરત મળવાના છે નહીં. જો કોઈ વ્યક્તિ ઇક્વિટી શેર ખરીદ્યા છે તો તેના નાણાં તેને કંપની જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી તેના નાણાં પરત મળવાના નથી. જો તેને નાણાંની જરૂરિયાત હોય તો બીજાને વેચીને નાણાં મેળવી શકે છે. તો ઇક્વિટી શેરના અર્થમાં આપણે વાત કરી હતી કે ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી મેળવવાનો હક સૌથી છેલ્લે હોય આવા પ્રકારના જે શેર છે એને શું કહેવાય છે, ઇક્વિટી શેર. ડિવિડન્ડ, તો ડિવિડન્ડની પણ વાત કરી હતી, ફરી વાર કરી હતી, કે જો કંપનીએ વર્ષ પૂરું થાય અને જો સારો નફો કર્યો હોય તો તે શું કરે છે, તો કે તેના જે માલિકો છે, જે ભાગીદારો છે, તેના વચ્ચે નફાની વહેંચણી કરે છે. તો આ નફાની જે વહેંચણી કરે તેને, એટલે કે નાણાકીય રકમ જે આપે છે તેને શું કહેવાય છે, ડિવિડન્ડ. જો નફો કર્યો હોય તો આપે છે, પરંતુ ઇક્વિટી શેર હોલ્ડરને ક્યારે મળે છે, સૌથી છેલ્લે. પ્રેફરન્સ શેર હોલ્ડરને જો ડિવિડન્ડ ચૂકવતા રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવાય છે. ત્યાર પછી આપણે તેની લાક્ષણિકતા જોઈ હતી, કે ઇક્વિટી શેર છે એ સાચા માલિકો ગણાય છે. બીજું, મતાધિકાર, એટલે કે જેટલા શેર ખરીદ્યા હોય છે તે મુજબ તેને મત આપવાનો અધિકાર હોય છે. ડિવિડન્ડ ક્યારે મળે છે, તો કે છેલ્લે. તેનો દર નિશ્ચિત હોતો નથી, નાણાં વધે તો ડિવિડન્ડ મળે, નકર મળતા નથી. ત્યાર પછી નફા સાથે સંબંધ છે, કે નફાની વધઘટ સાથે ડિવિડન્ડનો દર પણ કેવો થાય છે, તો કે વધઘટ થતો હોય છે. મૂડી પરત ક્યારે મળે, તો કે અસ્તિત્વ, કંપનીનું જ્યાં સુધી અસ્તિત્વ હોય ત્યાં સુધી તેને મૂડી પરત મળવાની છે નહીં. ત્યાર પછી આપણે વાત કરી હતી સામાન્ય સભા, કે
તેને સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો, સંચાલકો છૂટવાનો આ તમામ અધિકારો મળે છે. ત્યાર પછી વિસર્જન, લાયકાતના શેર અને મૂડીલાભ, અને છેલ્લે હતું શેરની નોંધણી. તો આ ખાલી આપણે જે ભણ્યા હતા તેની વાત કરી, રિવિઝન. હવે આપણે એના પછીનો જે પોઈન્ટ છે તેના વિશે વાત કરીએ કે ઇક્વિટી શેરના પ્રકાર. તો જોઈએ આપણે કે ઇક્વિટી શેરના કયા પ્રકાર છે. એમાં સૌથી પહેલો જે પ્રકાર છે તે છે સામાન્ય ઇક્વિટી શેર. જોઈએ એનો અર્થ. આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે. શેર મૂડી મેળવતી દરેક કંપની ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. એટલે કે સામાન્ય ઇક્વિટી શેર છે કહેવાય છે ખૂબ મહત્ત્વના. કોઈ પણ કંપની હોય જો શેર બહાર પાડે તો એણે ફરજિયાત રીતે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. આ શેર ખરીદનાર શેર હોલ્ડરોસ કંપનીના સાચા માલિકો છે. આગળ આપણે વાત કરી હતી કે ઇક્વિટી શેર જેણે ખરીદ્યા છે એ કંપનીના કેવા ગણાય છે સાચા માલિકો. આ શેર હોલ્ડરોસ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે, કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. એટલે કે આ પ્રકારના જે શેર હોલ્ડર છે એ જ સાચા માલિકો છે, અને વધારે વધારે જોખમ પણ ઇક્વિટી શેર હોલ્ડર જ ઉઠાવે છે. શા માટે એવું કીધું? તો કે તેને ડિવિડન્ડ મળશે કે નહીં મળે એ પણ નક્કી હોતું નથી. એટલે કે વર્ષ પૂરું થાય ત્યારે નફો મળે કે ન મળે, અથવા જો મળશે ડિવિડન્ડ તો કેટલું ડિવિડન્ડ મળશે તે પણ કેવું હોય છે, અનિશ્ચિત હોય છે. ઉપરાંત કંપની ફરજામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતોના વેચાણથી ઉપજેલ રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ તેઓને સૌથી છેલ્લે મૂડી પરત મળે છે. કદાચ એવું થાય કે કંપની શું કરી દેવાની હોય, બંધ કરી દેવાની હોય. કંપની જો બંધ કરવાનું હોય તો જેટલા લેણદારો છે, દેવાદારો, એના લેણદારોને ચૂકવાઈ ગયા પછી જો નાણાં વધે તો જ તેને પૈસા મળશે. જો દેવાની ચૂકવણી કરતાં થોડા ઘણા પૈસા વધતા હશે તો ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવાશે. એટલે કે સૌથી છેલ્લે નાણાં પરત મેળવવાનો અધિકાર છે. પ્રવર્તકો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે. પ્રવર્તકો એટલે કે કંપનીના જે માલિકો છે, જે કંપની સ્થાપે છે તે શું કરે, તો કે તેની કેવા પ્રકારની જરૂરિયાત છે, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની, તો એની જરૂરિયાત મુજબ તે ઇક્વિટી શેર બહાર પાડી અને નાણાં મેળવશે. કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વેચી નાખે છે. અન્ડરલાઇન કરી રાખજો, કંપની પોતાની જે મૂડી છે તેને શું કરે છે, તો કે નાના નાના ભાગમાં વેચી નાખે છે. આ દરેક હિસ્સાને શેર કહે છે. આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય છે. મેં આગળ તમને અર્થ સમજાવ્યો, તે અર્થ આપ્યો છે શેરનો, કે ભાઈ તેની કુલ મૂડીને નાના નાના ભાગમાં શું કરી આપે છે, વિભાજિત. એટલે કે કંપનીને 10 કરોડની મૂડીની જરૂરિયાત હોય તો તે શું કરશે, તો કે અલગ અલગ એના પાર્ટ પાડી દેશે. કે ભાઈ હાલો એક શેર 100 રૂપિયાનો, એવા 10 કરોડના જેટલા શેર થશે એ રીતે એના ભાગ પાડી દેશે. અને શું કરશે, તો કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે. તો આ જે પહેલું છે એ કયું છે, ઇક્વિટી, સામાન્ય ઇક્વિટી શેર. બીજું સ્વેટ ઇક્વિટી શેર જોઈએ. તેમાં કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. વારંવાર પૂછાય તેઓ કે શેર ઇક્વિટી શેર એટલે શું, તો કે કંપનીના તેના સંચાલકો હોય અથવા કંપનીમાં કામ કરતા વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિ હોય અથવા તેના કર્મચારી હોય, તેને કંપની કઈ રીતે શેર આપે વટાવછી. એટલે કે શેરની જે મૂળ કિંમત હોય તેના કરતાં ઓછી કિંમતે. કે ભાઈ હાલો 1000 રૂપિયાનો એક શેર છે, પણ આપણા સંચાલક છે તો એને કેટલાથી આપવાનો છે, તો કે 1000 નહીં પણ 800-900, ટૂંકમાં ઓછી રકમથી. ઓછી રકમથી એટલે શું, વટાવતી અથવા રોકડ સિવાયના અવાજથી. એવું કીધું છે કે ભાઈ રોકડ એને ચૂકવવાની છે નહીં, પણ એણે જે સેવા આપી છે, જે કાર્ય કર્યું છે, તેના બદલામાં તેને શું મળશે, તો કે શેર. તો જો કંપની આ રીતે તેના સંચાલકોને, કામ કરતી વ્યક્તિઓને અથવા કર્મચારીને શેર આપે, શેર ફાળવે, તો તેને શું કહેવાય છે, સ્વેટ ઇક્વિટી શેર. તો આ બીજો પ્રકાર છે. અને ત્રીજો છે અન્ય ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેરમાં તમને બે પ્રકાર આપ્યા છે. પેટા પ્રકાર કે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર, એટલે કે મત આપવાનો અધિકાર હોય તેવા ઇક્વિટી શેર. અને બીજું ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. એટલે કે ડિવિડન્ડ મળશે કે નહીં મળે એના અધિકારના આધારે મત આપવાનો અધિકાર. તો હકીકતમાં આ ત્રણે ત્રણ પ્રકાર
पेटा प्रकार है पास है शू इक्विटी शेर है। तो आ तो आप पहलो पॉइंट इक्विटी से। इक्विटी शेर एट्ले कंपनी मालिक भंडोल कहवाय, कंपनी साचा मालिकों कहवाय। हवे शेर नो बीजो एक प्रकार से, जो नीचे एक पॉइंट आप तक प्रेफरन्स शेर शेरना एक प्रकार तरीके है कि भाई प्रेफरन्स शेर एट जो है तम अपने सौथी पहला अर्थ इक्विटी शेर थी केवे साव अलग। जे शेर पर कंपनी नफा में डिविडन मेलवा प्रथम हक हो, जयरे कंपनी विसर्जन थाय त्यारे मूड़ी परत मेलवा प्रथम हक होने प्रेफरन्स शेर अथवा पसंदगी शेर कहे। पसंदगी शेर अंडरलाइन कर रखो, घनी पूछाय तो पसंदगी शेर एट तरह तमने प्रेफरन्स शेर एट शू खबर होइए। तो शू कीधु तो कंपनीए जे शेर बहार पड़ा हो के प्रकार शेर के जेमा मूड़ी परत मेलवा डिविडेंड मेलवा केव हक हो प्रथम हक हो। जो कंपनी बंद थी जाए तो मूड़ी पर परत को मैं प्रेफरन्स शेर होल्डर ने। तो आ शेर ज एक प्रकार से, जे लोग ने जोखम उठाव न हो अथवा नाणा डूबी न जाए अथवा डूबी जवा भय हो लोग शू कर तो कि आ प्रकार शेर खरीद से। कारण के जो कंपनी बंद थी जाए तो सौ पहला कोने मैसे तो कि प्रेफरन्स शेर होल्डरों होल्डर होने नाणा मिली जैसे एना। तो अर्थ अर्थ पशी जो अपने तीन लाक्षणिकता के प्रेफरन्स शेर होल्डरो से क्या क्या लक्षणों धरावे। जो अर्थ पर तो आपने ख्याल आ जाए कि भाई डिविडन, तो डिविडन एट शू जो है प्रेफरन्स शेर होल्डरो ने निश्चित दरे डिविडन मेलवा प्रथम हक होटे कि जे लोग प्रेफरन्स शेर धरावे तेने निश्चित दरे एट चौक्स दरे डिविडन मे डिविडन मेलवा हक पण केवो छे सौथी पहेलो। इक्विटी शेर होल्डर करता प्रेफरन्स शेर होल्डर ने डिविडन प्रथम मळे छे। बीजू मताधिकार, प्रेफरन्स शेर होल्डरो ने मात्र तेमना हित साथे संकळायेली बाबतों में ज मत आपवानो अधिकार होय छे। एटले के जो कंपनी ने सामान्य सभा में कोई मुद्दा पर चर्चा विचारणा थाय अने एमां जो मतदान थाय तो प्रेफरन्स शेर होल्डर ने क्यारे अधिकार छे, तो के तेना हित संबंधी एटले के प्रेफरन्स शेर ने लगती कोई माहिती होय तो ज ते मत आपी शके छे, ज्यारे इक्विटी शेर में एवुं हतुं नहीं। त्यार पछी पसंदगी, कोण आवा प्रकारना शेर खरीदे तेनी वात छे। स्थिर निश्चित आवक अने मूड़ीनी सलामती इच्छता रोकाणकारो आ प्रकारना शेर खरीदवानुं पसंद करे छे। एटले के जो जे लोको स्थिर आवक अथवा निश्चित आवक अने मूड़ीनी सलामती इच्छता होय, मैं हमणां ज कीधुं के जोखम ओछुं उठावा मांगता होय ते लोको शुं करशे तो के प्रेफरन्स शेर खरीदशे। त्यार पछी बजार भाव, आ शेरनी किंमत प्रमाण में स्थिर रहे छे, ज्यारे व्याजना दरना माळखा में फेरफार थाय त्यारे ज तेनी बजार किंमत में फेरफार थाय छे। एटले के आ प्रकारना जे शेर छे तेनो बजार में भाव केवो होय, स्थिर होय छे। शा माटे? तो के जोखम ओछुं छे। ज्यारे इक्विटी शेर में केवुं छे तो के तेनो बजार भाव वधघट थतो होय छे। एटले के आ प्रकारनो बजार भाव स्थिर रहे, बहु मोटा भागे एमां फेरफार थतो नथी, फक्त व्याजनो दरमां जो फेरफार थाय तो ज तेनी बजार किंमत फरती होय छे। त्यार पछी पांचमू के जोखमनुं प्रमाण केवुं छे, ओछुं होय। आ प्रकारना शेर में इक्विटी शेर होल्डरो करता मूड़ी परत मेळवानो प्रथम हक होवाथी तेमनुं जोखमनुं प्रमाण पण ओछुं होय। इक्विटी शेर होल्डर करता आ लोकोने पहेला नाणा मळी जाय छे, जो डिविडेंड कंपनी बहार पाड़े तो पण प्रथम मळशे अने जो कंपनी बंद थी जाए तो नाणा पण केवा मळशे प्रथम। एटले कीधुं छे के आ लोकोने जोखम केवुं छे साव ओछुं छे। અને છેલ્લે છે મૂડી પરત, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેરહોલ્ડરો કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે। હમણાં જ આપણે વાત કરી હતી કે જો કંપની બંધ કરી દેવાની હોય તો સૌથી પહેલાં કોને મૂડી પરત મળે છે, તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને। તો આ હતી તેની લાક્ષણિકતા। તો આ બંને કેવા છે, અલગ અલગ છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર। જેમ ઇક્વિટી શેરમાં પેટા પ્રકાર છે તેવી રીતે પ્રેફરન્સ શેરમાં તમને બે પેટા પ્રકાર આપ્યા છે। જો સૌથી પહેલો કયો છે, તો કે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર। એનો મતલબ શું કે શેર બહાર પડ્યાના 20 વર્ષ પહેલાં તેના નાણાં શું કરી દેવાના છે, પરત કરી દેવાના। અને બીજો જે છે કે 20 વર્ષ પછી પરત કરી શકાય, એટલે કે 20 વર્ષ પૂરા થાય પછી શેરના શું નાણાં શું કરવાના છે, પરત કરવાના છે। તો આ રીતે અલગ અલગ એમના પ્રકાર પડી શકે છે।
तो આપણે બે અલગ અલગ પ્રકારના શેર જોયા. બંને શેરના પ્રકાર છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, પણ બંને કેવા છે એકબીજાથી સાવ અલગ છે. જો તમને નીચેનો એક તફાવત આપ્યો છે કે કઈ કઈ રીતે બંને અલગ પડે છે, આપણે તફાવતના એક એક પોઈન્ટ જોઈએ. આ બહુ અગત્યનો છે, આઈએમપી તરીકે પૂછાય તેવો પોઈન્ટ છે. તો તફાવત જ્યારે પૂછાય ત્યારે આ રીતે અનુક્રમ નંબર, તફાવતના મુદ્દા, ઇક્વિટી છે અને જે પોઈન્ટ પૂછ્યા છે તે રીતે ચાર્ટ દોરીને વ્યવસ્થિત તફાવત લખવો, પેરેગ્રાફ રૂપે તફાવત લખવો નહીં. હવે આપણે જોઈએ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. તો સૌથી તફાવતનો પહેલો પોઈન્ટ કે ફરજિયાત. કેમાં ફરજિયાત છે? તો કે ઇક્વિટી શેર દરેક કંપનીએ આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે, જ્યારે પ્રેફરન્સ શેર તો કે ફરજિયાત છે નહીં. કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે તેણે ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે, પ્રેફરન્સ શેર ફરજિયાત બહાર પાડવાની જરૂરિયાત છે નહીં. બીજું, ડિવિડન્ડનો દર. તો ઇક્વિટી શેરમાં શું હોય છે? તો કે અનિશ્ચિત હોય છે. શા માટે? તો કે જો નાણાં વધે તો જ તે લોકોને ડિવિડન્ડ મળતું હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર કેવો છે? નિશ્ચિત હોય છે. ત્યાર પછી છે અધિકાર. તો ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને ક્યારે હોય છે? તો કે મત આપવાનો તો કે ફક્ત તેના હિત સંબંધી વાત હોય તો જ. બાકીના સંચાલકોને ચૂંટવામાં તેનો કોઈ અધિકાર છે નહીં. જોખમ કેમાં વધારે હોય છે? આપણને ખ્યાલ છે કે ઇક્વિટી શેરમાં જોખમ કેવું છે? વધારે છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં તો કે તેમાં જોખમ ઓછું છે. હવે એના પછી રોકાણકારો. તો રોકાણકારોમાં કઈ વસ્તુ સમજવાની? તો કે ઇક્વિટી શેર કોણ ખરીદશે અને પ્રેફરન્સ શેર કોણ ખરીદશે. તો જોખમ લેવા અને શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા રોકાણકારો આ શેર વધુ પસંદ કરે છે. એટલે કે ઇક્વિટી શેર કોણ ખરીદશે? તો કે જે લોકો જોખમ લેવાનું ઈચ્છતા હોય, અથવા જે લોકો શેરમાં સટ્ટો કરવા ઈચ્છતા હોય. શા માટે એવું કહેશો? કે આનો ભાવ બહુ વધઘટ થતા હોય તેના માટે તે લોકો શું કરે છે? ઇક્વિટી શેર ખરીદે છે. અને જે લોકો નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા હોય આવા પ્રકારના લોકો શું કરશે? તો કે પ્રેફરન્સ શેર ખરીદશે. ત્યાર પછી છે તેનો બજાર ભાવ. આ શેરના બજાર ભાવ વધઘટ થાય છે, એટલે કે ઇક્વિટી શેરના બજાર ભાવ વધઘટ થતા હોય છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં તેની શેરની કિંમત કેવી હોય છે? સ્થિર હોય છે, કારણ કે એના ભાવમાં વધઘટ થતું નથી. અને એક છેલ્લો તફાવતનો પોઈન્ટ છે કે મૂડીમાં વૃદ્ધિ. આ પ્રકારના શેરમાં હકના શેર, બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. એટલે કે ઇક્વિટી શેર જ્યારે બહાર પાડ્યા હોય ત્યારે કંપની શું કરે? તો કે બોનસ શેર પણ બહાર પાડે, હકના શેર પણ બહાર પાડે છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં તો કે આવા કોઈ શેર બહાર પાડવામાં આવતા નથી, એના કારણે તેની મૂડીમાં કોઈ વૃદ્ધિ થતી નથી. તો આ જ હતો એનો તફાવત. હવે આપણે એના પછી જે છે માલિકી ભંડોળનો પોઈન્ટ ત્રીજો, રાખી મૂકેલી કમાણી. તો તેના વિશે જોઈએ. રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનરોપણ. હકીકતમાં માલિકી ભંડોળ જ ગણાય છે, કે કંપનીએ જ્યારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે તે કઈ રીતે નાણાં મેળવે છે. તો શેર બહાર પાડીને. શેરમાં બે પ્રકાર આપણે જોયા, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે એના પછી અલગ પોઈન્ટ છે, શેર જેવું છે નહીં, પરંતુ શું કહેવાય છે? તો કે રાખી મૂકેલી કમાણી અથવા જે નફો થયો છે તેનું ધંધામાં પુનઃરોકાણ. જોઈએ અર્થ. કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે. એટલે કે કંપની શું કરશે? તો કે જ્યારે વર્ષ પૂરો થાય અને જો એને નફો થયો હોય તો સમૃદ્ધિનો સમય, એટલે શું કે બહુ નફો કરતી હોય કંપની, તો શું કરશે? તો કે બધો જ નફો એ ડિવિડન્ડ સ્વરૂપે વેચી દેશે નહીં. એટલે કે શેર હોલ્ડરને જેટલા લોકો શેર ખરીદ્યા છે તેને ડિવિડન્ડ સ્વરૂપે નાણાં વેચી દેશે નહીં, પરંતુ બધો નફો વેચવાને બદલે થોડોક નફો શું કરશે? તો કે અનામત સ્વરૂપે ધંધામાં રાખશે, એટલે અમુક પૈસા રાખશે. ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલી કમાણીનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. તેને નફાનું પુનઃરોકાણ કહે છે. એટલે કે જ્યારે નફો થયો હોય ત્યારે બધો જ નફો વેચી ન દે ભાગીદારો વચ્ચે, પણ શું કરશે? તો કે અમુક ભાગ તેનો રાખી મૂકશે. અને જો ભવિષ્યમાં
નાણાંની જરૂરિયાત ઊભી થાય તો શું કરશે? તો કે એ નફો જે રાખી મૂકેલો છે તેનું ધંધામાં રોકાણ કરશે. તેને શું કહેવાય છે? તો કે નફાનું પુનઃરોકાણ. શા માટે આવું કરવું જોઈએ? તેના તને ફાયદા આપ્યા છે કે ભાઈ રાખી મૂકેલી કમાણીને કારણે પેઢીને કયા કયા ફાયદા થઈ શકે છે. તો સૌથી પહેલું તો કે મંદીના સમયમાં ઉપયોગી બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવા આ પ્રાપ્તિસ્થાન ખૂબ જ ઉપયોગી છે. એટલે કે જો કદાચ એવું થાય, મંદી આવી જાય અથવા બજારમાં કોઈ ફેરફાર થાય, તો તેના કારણે તમારી પાસે જો આ પ્રકારે નફો મૂકેલો હોય, અનામત સ્વરૂપે મૂકેલો હોય, તો તમને એ નફો શું આવી જાય? તો કે કામ આવી જાય છે. કારણ કે ત્યારે કોઈ પાસે લેવા પડતા નથી જો આ રીતે બચત કરીએ છીએ, તો તે રાખી મૂકેલી કમાણી કામ આવી શકે છે. તો સૌથી પહેલો મહત્ત્વનો પોઈન્ટ કે મંદીના સમયમાં ઉપયોગી થઈ શકે. બીજું, ભાવિ યોજનાઓનો અમલ માટે ઉપયોગી. તો ભવિષ્યમાં તમારે કોઈ યોજના હોય અને એનો અમલ કરવા માટે નાણાંની જરૂરિયાત હોય તો આ નફો કામ આવી શકે. જોઈએ એમાં ધંધાકીય એકમના વિકાસ, વિસ્તરણ અને આધુનિકરણ જેવી ભાવિ યોજનાઓનો અમલ કરવા અને મૂડી વહેવા બાહ્ય પ્રાપ્તિસ્થાનો પર આધાર રાખવો પડતો નથી. એટલે કે જો તમારે ધંધાનું વિસ્તરણ કરવું છે, વિકાસ કરવો છે અથવા આધુનિકરણ એટલે કે કોઈ નવા યંત્રો લાવવા છે, તો તમારે કોઈ બીજા પાસેથી નાણાં ઉછીના લેવા પડતા નથી. જો તમે નફો રાખી મૂકેલો હોય તો તમે તેનો ઉપયોગ કરીને તમારી જે યોજના છે તેનો અમલ કરી શકો છો. ત્યાર પછી નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. મિલકતોના અંદાજિત આયુષ્યના અંતે નવી મિલકતોની ખરીદી કરવા રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય. એટલે કે તમારી જે મિલકતો છે એનું આયુષ્ય પૂરું થઈ જતું હોય, કદાચ એમ થાય કે હાલો આ યંત્ર છે 10 વર્ષ ચાલે એમ છે, 10 વર્ષ પૂરા થાય પછી, તો જો આ પ્રકારે નફો રાખી મૂકેલો હશે તો તેના કારણે તમે નફામાંથી નવી મિલકત ખરીદી શકો છો. ત્યાર પછી સ્થિર ડિવિડન્ડ નીતિ. કંપની કેટલીકવાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણી ઉપયોગી નીવડે છે. એટલે કે ઘણી બધી કંપની આવું કરતી હોય કે સ્થિર ડિવિડન્ડ નીતિ. એટલે શું? તો કે દર વર્ષે ફરજિયાત 10%, 5% ડિવિડન્ડ આપવાનું છે. તો આ જો ડિવિડન્ડનો દર એને સ્થિર કરવો હોય તો એના માટે શું કરવું પડે? તો કે તેની પાસે નાણાં હોવા જોઈએ. કદાચ અમુક વર્ષે એવું થાય કે નફો ન થાય તો સ્થિર ડિવિડન્ડ નીતિનો અમલ કઈ રીતે કરવો? તો જો તેણે આ રીતે નફો રાખી મૂકેલો હોય તો તેને ડિવિડન્ડમાં ડિવિડન્ડની વહેંચણી માટે આ નફાનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી છે બોજ મુક્ત મિલકતો. રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો પર કોઈ બોજ ઊભો કરવો પડતો નથી. એટલે કે જો તમે મિલકતોની ખરીદી રાખી મૂકેલ કમાણી એટલે કે તમારા નફામાં જ કરી હોય તો તમારે કોઈની પાસેથી ઉછીના અથવા જામીન સ્વરૂપે મૂકવાની જરૂરિયાત છે નહીં. કોઈની પાસે મિલકત ગીરો મૂકવી પડતી નથી, કારણ કે એ જે મિલકત ખરીદી કરી છે એ નાણાં ક્યાંથી લાગવા છે? તો કે ધંધાના નફાના જ છે, કોઈ પાસે ઉછીના લીધેલા છે નહીં. ત્યાર પછી ઉછીની મૂડી પરત કરી શકાય. એટલે કે જો કોઈ પાસેથી નાણાં ઉછીના લીધા હોય તો આ રીતે નફાનું જે અનામત સ્વરૂપે મૂક્યા છે તેનો ઉપયોગ કરીને નાણાં પરત પણ કરી શકાય છે. ત્યાર પછી સાતમો ફાયદો કે મૂડી પડતરમાં ઘટાડો. રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિસ્થાનો પર આધાર રાખવો પડતો નથી કે મૂડી મેળવવા ખર્ચ કરવો પડતો નથી. તેથી મૂડી પડતરમાં ઘટાડો થાય છે. એટલે કે જો કોઈ પેઢીએ આ રીતે કમાણી રાખી મૂકી હોય, નફો અગાઉથી અનામત સ્વરૂપે રાખ્યો હોય, તો તેણે કોઈ બીજા પાસેથી બાહ્ય પ્રાપ્તિસ્થાનો લેશું કે કોઈની પાસે લોન લેવી, ડિવેન્ચર બહાર પાડવા અથવા કોઈ બીજા પાસેથી નાણાં મેળવવા પડતા નથી. તેણે પોતાનો ખર્ચ કરવા માટે ક્યાંથી નાણાં મેળવવા? તો કે પેઢીમાંથી. એણે જે નફો અનામત સ્વરૂપે મૂક્યો છે તેનો ઉપયોગ કરીને તે પોતાની મૂડી પડતરમાં ઘટાડો કરી શકે. તો આ પણ તેનો ફાયદો છે. અને એક છેલ્લો ફાયદો છે કે માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવું પડતું નથી. એટલે કે તમે જે નફો અનામત સ્વરૂપે મૂક્યો છે અને તેનું ધંધામાં રોકાણ કરો છો, તો એ નફો પણ કેવો છે? તો કે માલિકીનો છે. તો એને કારણે તમારે કોઈને વ્યાજ ચૂકવવાની જરૂરિયાત છે નહીં. તો આ હતા તેના ફાયદાઓ કે રાખી મૂકેલ કમાણીને કારણે પેઢીને અલગ અલગ પ્રકારના ઘણા બધા ફાયદા થાય છે. તો તમને એની સાથે એના 4 મર્યાદા પણ આપી છે. આપણે સાથે પોઈન્ટ છે એટલે જોઈ લઈએ, પછીના લેક્ચરમાં આપણે ઉછીના ભંડોળો જોઈશું.
तो राखी मूकेलो कमाणीने ક્યારે ક્યારે ગેરફાયદો પણ થાય એ કયા ગેરફાયદા છે તો સૌથી પહેલું તો કે ઇજારાશાહીને પ્રોત્સાહન મળે વધુ પડતું નફાનું પુનરોપણ ઇજારાશાહીને પોસે છે એટલે કે જો બહુ વધારે પડતો નફો પોતે ધંધામાં ભેગો કર્યો હોય તો એના કારણે પોતે ઇજારાશાહી ભોગવી શકે કઈ રીતે તો કે ઇજારો એટલે શું તો કે જેમાં જે સેવા અથવા જે વસ્તુમાં એક જ વેચનાર હોય અને ખરીદનાર ઘણા બધા હોય તેને શું કહેવાય છે ઇજારો તો આવું ક્યારેક બની શકે કે પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે અથવા જે વસ્તુ વેચે છે તે બજારમાં બીજા કોઈ ન વેચતા હોય એવું પણ બને તો પોતે ઇજારાશાહી ભોગવે એટલે કે પોતાને મન ફાવે તેવા ભાવ લઈ શકે શા માટે તો કે તેની પાસે ઓલરેડી ઘણો બધો નફો રાખી મૂકેલો છે જ એના કારણે એ પોતે મન ફાવે એવા ભાવ લેશે પણ એવું પણ બને તો ઇજારાશાહીને પ્રોત્સાહન મળી શકે છે બીજું સટ્ટાખોરીને ઉત્તેજન ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે તેથી શેરના બજાર ભાવ ઘટે એટલે કે આવું કરે ડિવિડન્ડ ન ચૂકવે નફો એને શું કરે અનામત સ્વરૂપે મૂકી રાખે તો એને કારણે એના જે શેરના ભાવ હશે એ કેવા થશે ઘટશે આવા સમયે સંચાલકો શેર ખરીદી લે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી શેરનો બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર વેચી અંગત લાભ મેળવે સંચાલકો આવું કરે કદાચ કે પોતે શેરના ભાવ ઘટાડે અને શેર ખરીદી લે પછી જ્યારે પાછો ડિવિડન્ડ વધારે વેચે અને શેરના ભાવ વધે તો પોતે એ શેરને શું કરે તો કે વેચી દે તો આ રીતે પોતે અંગત લાભ મળે આવું સટ્ટાખોરી પણ થઈ શકે છે ત્રીજો ગેરફાયદો છે કે આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ કે જે કંપનીઓ એવી છે કે નવી સ્થપાણી છે અથવા આર્થિક રીતે કેવી છે ખૂબ જ નબળી તો એના માટે ધંધામાં નફાનું પુનઃરોકાણ શક્ય છે નહીં કારણ કે નફો એટલો બધો થાય નહીં કે તે અનામત સ્વરૂપે રાખી શકે અને એક છેલ્લો ગેરફાયદો કે નાના રોકાણકારોને લાભ નહીં નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરતા હોય છે પરંતુ સંચાલકો જરૂર કરતાં વધુ નફાનું પુનઃરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી એટલે કે જે લોકો નાના રોકાણકાર છે ઓછા શેર ખરીદેલા છે તેને ડિવિડન્ડ પૂરતું મળે નહીં શા માટે તો કે કંપની શું કરશે તો કે અમુક નફો રાખી મૂકશે તો તેના કારણે ડિવિડન્ડ પણ કેવું વેચશે ઓછું તો જે લોકો ઓછા નાના રોકાણકારો છે એટલે કે ઓછા શેર ખરીદ્યા છે તેને પૂરતું ડિવિડન્ડ મળશે નહીં તો આ પણ તેનો એક ગેરફાયદો છે હવે આપણે આગળના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે ઉછીના ભંડોળો કોને કહેવાય તેના વિશે વાત કરીશું આપણે માલિકી ભંડોળમાં ત્રણ પોઈન્ટ જોયા ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી